હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે L4 સુધી વાત કરી હતી, રાઈટ? ઓકે, આજે આપણે વાત કરીશું L5. હવે L5ની અંદર આપણને શું કહી છે? તો કે લુક એટ ધીસ સેન્ટેન્સીસ ગીવન એ એન્ડ બી. અહીંયા એ પાર્ટ છે, રાઈટ, અને બી પાર્ટ છે. તો અહીંયા બંનેની અંદર જે સેન્ટેન્સીસ આપ્યા છે એ તમે જુઓ. માની લો કે પહેલું સેન્ટેન્સ છે કે દિવ્યા ઇટ્સ અ બનાના એવરી ડે, રાઈટ? તો બીમાં શું છે? અ બનાના ઇઝ ઇટન બાય દિવ્યા એવરી ડે. હવે આપણને આજે પાર્ટ એ અને પાર્ટ બી જે છે, બરાબર, એ આપણને કહેવા શું માગે છે કે આ બાજુ છે એ એક્ટિવ વોઇસના વાક્ય છે, રાઈટ, અને આ બાજુ છે એ વાક્યનું પેસિવ વોઇસ છે, બરાબર. તો આપણને ઇનડાયરેક્ટલી એક્ટિવ પેસિવ કીધું છે. ઉપર આપણને સૂચના નથી આપી કે નીચેના વાક્યને કે ભાઈ પેસિવ વોઇસ છે કે એક્ટિવ વોઇસ છે, એવું કશું કીધું નથી આપણને, બરાબર, પણ એક્ઝામ્પલ આપ્યું છે. તો પહેલું વાક્ય, દિવ્યા ઇટ્સ અ બનાના એવરી ડે. હવે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ બહુ સારી રીતે જોઈ ગયા છીએ, છતાંય કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે એક વખત એનો વિડીયો બધા કાળનો જોઈ શકો છો, બરાબર. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે, પરીક્ષામાં ડુએસ ડિરેક્ટરીની અંદર પૂછાતું જ હોય છે. એટલે અહીંયા આપણે જે આપેલા છે વાક્ય એ ફરી એક વખત બધા જોઈ લઈએ. તો એક્ટિવમાંથી પેસિવ કરીએ એટલે પહેલાં તો આપણે કીધું છે કે ક્રિયા જુઓ. ક્રિયા જોવાથી આપણને બે વસ્તુની ખબર પડશે, એક તો કાળ કયો છે એ ખ્યાલ આવી જશે, પહેલાં એ નક્કી કરવાનું. ઇટ્સ એટલે સાદો વર્તમાન કાળ, રાઈટ? તો ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું છે, એટલે એક વસ્તુ ફિક્સ થઈ કે ઇઝ આર આવે પ્લસ V3, રાઈટ? પેસિવ વોઇસ હંમેશા V3 વગર બની શકે જ નહીં, એટલે V3 આવું ફરજિયાત છે. એટલે ઇટનું ત્રીજું રૂપ ઇટન થશે. હવે અહીંયા આપણે એક્ટિવમાંથી પેસિવ કરીએ એટલે પહેલાં આપણે મૂકવાનું હોય કર્મ. તો કર્મનું સ્થાન ક્યાં હોય? ક્રિયાપદની બાજુમાં. તો અ બનાના એ આપણું કર્મ છે, રાઈટ? અહીંયા એ સ્મોલ છે પણ વાક્યની શરૂઆતમાં આવ્યું એટલે કેપિટલ થઈ ગયું. તો અ બનાના કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ ઇઝ. અ બનાના ઇઝ કેમ? સાદો વર્તમાન કાળ છે એટલે, અને ઓબ્જેક્ટ આપણો એક વચનમાં છે. તો અ બનાના ઇઝ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, ઇટનું ત્રીજું રૂપ ઇટન. અ બનાના ઇઝ ઇટન બાય દિવ્યા એવરી ડે. ચોથો સ્ટેપ શું હતો? બાય પ્લસ કરતાનું કર્મ ભક્તિનું રૂપ. તો બાય દિવ્યા એવરી ડે, રાઈટ? અન્ડરસ્ટેન્ડ? ઓકે, નેક્સ્ટ. નેહલ રાઇટ્સ લેટર્સ. હવે રાઇટ્સ એટલે પણ સાદો વર્તમાન કાળ, રાઈટ? આપણું ક્રિયાપદ શું છે? રાઇટ્સ. તો ક્રિયાપદની બાજુમાં આપેલું છે લેટર્સ, એ શું છે? આપણું કર્મ. તો લેટર્સ કર્મ શેમાં છે? બહુવચનમાં. તો લેટર્સ બહુવચન છે તો શું આવશે અહીંયા? આર. તો લેટર્સ આર. હવે રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન. લેટર્સ આર રિટર્ન બાય મૂકી કરતાનું કર્મભક્તિનું. તો બાય નેહલ. લેટર્સ આર રિટર્ન બાય નેહલ, બરાબર. ઓકે, નેક્સ્ટ. ત્રીજું વાક્ય, જાવેદ વેર્સ અ ટાઈ રેગ્યુલરલી. હવે ક્રિયા કઈ છે એની અંદર? તો કે વેર્સ. વેર્સ મતલબ પહેરે છે. અ ટાઈ રેગ્યુલરલી. હવે ક્રિયા કઈ છે? વેર્સ. તો એની બાજુમાં શું છે? અ ટાઈ એ આપણું કર્મ થશે, રાઈટ? તો અ ટાઈ અહીંયા એ સ્મોલ છે પણ વાક્યની શરતમાં એટલે કેપિટલ થઈ ગયું. તો અ ટાઈ. હવે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ સાદો વર્તમાન કાળ છે, ઓબ્જેક્ટ આપણો એકવચનમાં છે એટલે ઇઝ આવ્યું. તો અ ટાઈ ઇઝ. ત્રીજો સ્ટેપ આપણો હતો ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું. તો વેરનું ત્રીજું રૂપ થાય વોર્ન. અ ટાઈ ઇઝ વોર્ન બાય પ્લસ કરતા નું કર્મભક્તિ રૂપ. બાય જાવેદ, અહીંયા નામ છે તો નામનું નામ જ રહે, બાય જાવેદ. હા, અહીંયા હી હોય તો હિમ થાય, સી હોય તો હર થાય, રાઈટ, પણ નામ હોય તો નામ જ રહે. બાય જાવેદ રેગ્યુલરલી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હવે આપણું કર્મ છે ક્રિકેટ, એટલે આપણે પહેલાં ક્રિયા જોઈએ પ્લે. તો પ્લે એટલે સાદો વર્તમાન કાળ.
ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસકે એટલે સાદો વર્તમાનકાળ. ક્રિયાપદની બાજુમાં શું છે? ક્રિકેટ. તો ક્રિકેટ આપણું કર્મ થયું, રાઈટ? તો ક્રિકેટ, હવે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ ઇઝ. ક્રિકેટ ઇઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ. પ્લેઇડ, ક્રિકેટ ઇઝ પ્લેઇડ. બાય પ્લસ કરતાનું કર્મ વિભક્તિનું રૂપ. તો બાય અસ એકસાવડ છે, હા, તો લખવાના એવરી સન્ડે. ક્લિયર? તો અહીંયા આપણે જે વાત કરી એ વાત થઈ સાદા વર્તમાનકાળના ચાર વાક્યની, બરાબર. હવે બીજા જે ચાર વાક્ય હશે એ સાદા ભૂતકાળના હશે. જોઈએ હવે. તો પાંચમું વાક્ય છે, ધ પ્રિન્સિપાલ ક્લોઝડ ધ ગેટ્સ. હવે ક્રિયા કઈ છે? ક્લોઝડ. તો કયો કાળ થયો? સાદો ભૂતકાળ, બરાબર. હવે કર્મ, ક્રિયાપદની બાજુમાં હોય હંમેશા કર્મ હોય. તો ધ ગેટ્સ, હવે ગેટ્સ એક વાર છે બહુવચન, તો બહુવચન. બહુવચન છે એટલે શું આવ્યું ત્યાં? વર. એક જ ગેટ હોત તો વોઝ આવત. તો ધ ગેટ્સ વર. ક્રિયાપદનું ત્રીજું રૂપ, ક્લોઝડનું ત્રીજું રૂપ ક્લોઝડ જ. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ ક્રિયાપદનું બીજું રૂપ ઈડીવાળું રૂપ હોય તો એનું ત્રીજું રૂપ, એને કે ભૂતકુદંત પણ ઈડીવાળું જોઈએ. તો ધ ગેટ્સ વર ક્લોઝડ બાય ધ પ્રિન્સિપાલ. ધ ગેટ્સ વર ક્લોઝડ બાય ધ પ્રિન્સિપાલ, બરાબર. નેક્સ્ટ, ચિન્ટુ બ્રોક ધ વિન્ડો યસ્ટરડે. ચિન્ટુ બ્રોક ધ વિન્ડો યસ્ટરડે. પહેલાં તો ક્રિયા કઈ છે? બ્રોક. બ્રોકની બાજુમાં ધ વિન્ડો છે એ શું છે? આપણું કર્મ. તો ધ વિન્ડો કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ વોઝ. ધ વિન્ડો વોઝ ત્રીજો સ્ટેપ. બ્રોકનું ત્રીજું રૂપ બ્રોકન. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ચિન્ટુ યસ્ટરડે. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ચિન્ટુ યસ્ટરડે, બરાબર. નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન સો ધ મૂવી. ધ ચિલ્ડ્રન સો ધ મૂવી. ચલો ફરી પાછું, કઈ ક્રિયા છે? તો કે સો, બરાબર. એની બાજુમાં ધ મૂવી આપણું શું થયું? કર્મ. તો ધ મૂવી કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ વોઝ. ધ મૂવી વોઝ, કારણ કે મૂવી આપણું એક વચનમાં છે એટલા માટે વોઝ આવ્યું. ધ મૂવી વોઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ. સોનું ત્રીજું રૂપ થશે સીન. ધ મૂવી વોઝ સીન બાય ધ ચિલ્ડ્રન. ધ મૂવી વોઝ સીન બાય ધ ચિલ્ડ્રન. નેક્સ્ટ, ધેય ગ્રીવ ધીઝ ટ્રીઝ અ ફ્યુ યર્સ અગો. ગ્રીવ એ આપણી ક્રિયા છે, એનું મૂળરૂપ છે ગ્રો. ગ્રો ગ્રીવ અને ગ્રોન એનું ત્રીજું રૂપ. તો ધીઝ ટ્રીઝ એ આપણું કર્મ થયું, એમાં ટી કેપિટલ. તો ધીઝ ટ્રીઝ, ધીઝ ટ્રીઝ કર્મ એકવચન કે બહુવચન? ઓકે, બહુવચન, રાઈટ. તો ધીઝ ટ્રીઝ ભૂતકાળ છે એટલા માટે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવ્યું? વર. હા, વર્તમાનકાળો તો શું આવત? આર, બરાબર. તો ધ ટ્રીઝ વર ક્રિયાપદ ત્રીજું રૂપ ગ્રોન બાય ધેમ. ધેન શું થઈ ગયું? ધેમ અ ફ્યુ યર્સ અગો, રાઈટ. ધીઝ ટ્રીઝ વર ગ્રોન બાય ધેમ અ ફ્યુ યર્સ અગો. ક્લિયર? પહેલાં ચાર વાક્ય હતા એ સાદા વર્તમાનકાળના, બીજા જે ચાર વાક્ય આવ્યા એ સાદા ભૂતકાળના, હવે પછીના જે ચાર વાક્ય છે એ છે સાદા ભવિષ્યકાળના, રાઈટ. નવમું વાક્ય, ધ પ્રિન્સિપાલ વિલ અનાઉન્સ ધ વિનર્સ ટુમોરો. ક્રિયા કઈ છે? વિલ અનાઉન્સ. વિલની બાજુમાં હોય એ મુખ્ય ક્રિયાપદ હોય.
તો વિલ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એ પણ ખાસ યાદ રાખજો. વિલ એટલે સાદો ભવિષ્યકાળ, રાઈટ? તો વિલ અનાઉન્સ એ ક્રિયા છે, એની બાજુમાં કર્મ, કર્મ થશે વિનર્સ, જાહેરાત કરશે. પણ કોની જાહેરાત કરશે? તો વિનર્સની, રાઈટ? તો ધ વિનર્સ એ તમારું કર્મ થઈ ગયું, ધ વિનર્સ. હવે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, અહીંયા વિલ હોય તો વિલ આવે, કેન હોય તો કેન આવે, સુડ હોય તો સુડ આવે, રાઈટ? તો ધ વિનર્સ વિલ. હવે અહીંયા ઇઝ, આર, વોઝ કે વર નહીં આવે, કારણ કે હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ છે તો એ જ આવે. તો ધ વિનર્સ વિલ બી અનાઉન્સ્ડ. ત્રીજો સ્ટેપ શું હતો? આપણો ક્રિયાપદનું ત્રીજું રૂપ, પણ સાદો ભવિષ્યકાળ હોય એટલે ભૂતકૃતની આગળ બી મૂકવું ફરજિયાત છે. તો ધ વિનર્સ વિલ બી અનાઉન્સ્ડ બાય ધ પ્રિન્સિપલ ટુમોરો, રાઈટ? ધ વિનર્સ વિલ બી અનાઉન્સ્ડ બાય ધ પ્રિન્સિપલ ટુમોરો. નેક્સ્ટ, ધ પ્રેસિડેન્ટ વિલ ડિલિવર અ લેક્ચર નેક્સ્ટ મંડે. તો વિલ ડિલિવર એ આપણું ક્રિયાપદ છે, ક્રિયાપદની બાજુમાં હોય એ તમારું કર્મ હોય. ક્રિયાપદની બાજુમાં શું છે? અ લેક્ચર, એમાં એ કેપિટલ, કર્મ અ લેક્ચર, કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ વિલ, ક્રિયાપદનું ત્રીજું રૂપ ડિલિવર્ડ, પણ એની પહેલાં શું મૂકવાનું? મોડલ ઓક્સિડર્જી, અને કે સાદો ભવિષ્યકાળ છે એટલે આગળ બી મૂકવું ફરજિયાત. તો અ લેક્ચર વિલ બી ડિલિવર્ડ બાય ધ પ્રેસિડેન્ટ એક્સાવર્ડ નેક્સ્ટ મંડે, રાઈટ? અ લેક્ચર વિલ બી ડિલિવર્ડ બાય ધ પ્રેસિડેન્ટ નેક્સ્ટ મંડે. એના પછીનું, ધે વિલ હોસ્ટ ધ ઇવેન્ટ્સ નેક્સ્ટ મંથ. તેઓ આવતા મહિને ઇવેન્ટ્સનું આયોજન કરશે. તો અહીંયા તમારું ઓબ્જેક્ટ છે ધ ઇવેન્ટ્સ, પણ ક્રિયા કહીએ વિલ હોસ્ટ. વિલ હોસ્ટ મતલબ આયોજન કરવું, અને વિલ હોસ્ટ એટલે આયોજન કરશે. તો ધ ઇવેન્ટ્સ એ આપણું કર્મ થયું, રાઈટ? કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ વિલ. તો ધ ઇવેન્ટ્સ વિલ, હોસ્ટનું હોસ્ટેડ, પણ આગળ આવવું આપણે મૂકવું પડશે બી હોસ્ટેડ. ધ ઇવેન્ટ્સ વિલ બી હોસ્ટેડ બાય ધેમ નેક્સ્ટ મંથ. ધ ઇવેન્ટ્સ વિલ બી હોસ્ટેડ બાય ધેમ નેક્સ્ટ મંથ, રાઈટ? ઓકે, નેક્સ્ટ, ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ ડ્રો અ પિક્ચર ઇન ધ નેક્સ્ટ ક્લાસ. ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ ડ્રો અ પિક્ચર ઇન ધ નેક્સ્ટ ક્લાસ. વિલ ડ્રો એ આપણું ક્રિયાપદ છે, તેની બાજુમાં શું છે? અ પિક્ચર. અ પિક્ચર શું થયું? આપણું કર્મ. અ પિક્ચર કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ વિલ. બી ડ્રોન, ડ્રોનું ત્રીજું રૂપ ડ્રોન. અ પિક્ચર વિલ બી ડ્રોન બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ નેક્સ્ટ ક્લાસ, રાઈટ? અ પિક્ચર વિલ બી ડ્રોન બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ક્લાસ, બરાબર? એના પછીનું વાક્ય, હવે જે બીજા જે ચાર વાક્ય હતા એ હતા આપણા સાદા ભવિષ્ય. હવે એના પછીના જે વાક્ય છે એ છે પૂર્ણ વર્તમાનકાળના, બરાબર? તો પહેલાં તો પૂર્ણ વર્તમાનકાળનું ક્રિયાપદ કેવું હોય? એક્ટિવ વોઇસનું અને પેસિવ વોઇસનું આપણે ભણી ગયા છીએ. એક્ટિવ વોઇસનું ક્રિયાપદ હોય પૂર્ણ વર્તમાનકાળનું તો હેવ હેઝ પ્લસ વી થ્રી હોય, અને પેસિવ વોઇસમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી થ્રી હોય, બરાબર? એટલે આમાં એક વસ્તુ સારી શું છે? વી થ્રી આપેલું જ હોય, રાઈટ? હવે અહીંયા જે વાક્ય આપ્યું એ જોઈએ. શિવાની હેઝ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. તો હેઝ કમ્પ્લીટેડ છે આપણું ક્રિયાપદ છે, તો એની બાજુમાં શું છે? ધ પ્રોજેક્ટ. ધ પ્રોજેક્ટમાં ટી કેપિટલ, ધ પ્રોજેક્ટ. હવે ખાસ યાદ રાખવાનું, માન લો કે અહીંયા ઘણા લોકો એવું કે અહીંયા હેઝ છે એટલે હેઝ મૂકી દીધું, બરાબર? પણ અહીંયા હેઝ છે તો હેવ પણ આવી શકે છે, એ આપણા કર્મ ઉપર આધારિત છે. જો આપણું કર્મ બહુવચનમાં હોત, રાઈટ, તો અહીંયા હેવ મૂકત. અહીંયા હેઝ આપ્યું છે એટલે આપણે હેઝ મૂક્યું નથી. હેઝ પણ આવી શકે છે અને હેવ પણ આવી શકે છે, રાઈટ? તો ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ એટલે ભૂતકૃદંત મૂકો તમે લોકો, રાઈટ? એની પહેલાં તમારે ફરજિયાત બીન મૂકવું જરૂરી છે પૂર્ણકાળની અંદર,
પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો ભલે અને પૂર્ણ ભૂતકાળ હોય તો ભલે, બરાબર, કે પૂર્ણ ભવિષ્યકાળ હોય. તો ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ બાય શિવાની, ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ બાય શિવાની. નેક્સ્ટ, આઈ હેવ ઇન્વેસ્ટેડ અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની. તો હેવ ઇન્વેન્ટેડ, સોરી, યસ, હેવ ઇન્વેસ્ટેડ એ આપણી ક્રિયા છે, એની બાજુમાં છે અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની, એ આપણો આખો કર્મ છે, મતલબ પૈસાની મોટી રકમ, એ આખો કર્મ થશે, રાઈટ. તો અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની એ કર્મ થયું. તે કર્મ આપણું શેમાં છે? એકવચનમાં છે. રકમ જે છે, બરાબર, મની છે એ હંમેશા એકવચનમાં હોય. તો હ્યુજ અમાઉન્ટ ઓફ મની તો એકવચન, અથવા તમે એવું પણ યાદ રાખી શકો કે જેની આગળ એ આવેલું હોય કે એન આવેલું હોય, હંમેશા એકવચન હોય. તો હ્યુજ અમાઉન્ટ ઓફ મની ઓબ્જેક્ટ આપણો એકવચનમાં છે, એટલે અહીંયા શું આવ્યું? હેઝ આવ્યું. દેખો અહીંયા હેવ છે, છતાં પણ અહીંયા હેઝ આવ્યું. કારણ કે આપણું કર્મ એકવચનમાં છે. તો અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની હેઝ ઇન્વેસ્ટેડ, પણ આગળ શું ભૂલવણ નથી? બીન. તો અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની હેઝ બીન ઇન્વેસ્ટેડ બાય મી, રાઈટ. આ એનું શું થઈ ગયું? બાય મી, બરાબર. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 15. મિહિર એન્ડ મોના હેવ સેન્ટ ઇન્વિટેશન્સ, રાઈટ. હવે મિહિર એન્ડ મોના એ કરતા છે, હેવ સેન્ટ એ ક્રિયાપદ, અને ઇન્વિટેશન્સ છે એ કર્મ. તો ઇન્વિટેશન્સ એ આપણું ઓબ્જેક્ટ છે બહુવચનમાં છે, રાઈટ. તો અહીંયા હેવ આવ્યું, એક જ ઇન્વિટેશન હોત તો એ જ આવત, એટલે અહીંયા હેવ છે એટલે હેવ આપણે મૂક્યું નથી, પણ આપણું કર્મ છે એ બહુવચનમાં છે એટલે આપણે ત્યાં હેવ મૂક્યું, રાઈટ. તો ઇન્વિટેશન્સ હેવ બીન સેન્ટ બાય મિહિર એન્ડ મોના, રાઈટ. ઇન્વિટેશન્સ હેવ બીન સેન્ટ બાય મિહિર એન્ડ મોના. ધે હેવ ચોઝન ધ બેસ્ટ મૂવી. તો ધ બેસ્ટ મૂવી એ આપણો કર્મ છે. ધ બેસ્ટ મૂવી પણ અહીંયા હેવ હતું, દેખો એ કેના આધારે મૂક્યું? હેવ દેના આધારે. હવે આપણે જે મૂકવાનું છે ધ બેસ્ટ મૂવીના આધારે મૂકવાનું છે, તો એ આપણો ઓબ્જેક્ટ એકવચનમાં છે, તો અહીંયા હેઝ આવ્યું. ધ બેસ્ટ મૂવી હેઝ બીન ચોઝન બાય ધેમ. લખો તો લખી શકાય, ના લખો તો પણ ચાલે, અહીંયા બાજુમાં લખ્યું નથી, રાઈટ. નેક્સ્ટ, ફ્રેન્ડ્સ હેડ ઇન્વાઇટેડ મી લાસ્ટ નાઇટ. તો અહીંયા તમારું ઓબ્જેક્ટ દેખો શું છે? હેડ ઇન્વાઇટેડ એ આપણું ક્રિયાપદ છે, તેની બાજુમાં ખાલી મી છે એ જ કર્મ છે. હવે ઇન્વાઇટનું કામ કેના ઉપર કરવામાં આવ્યું છે, મતલબ આમંત્રણ આપવાનું કામ કેના ઉપર થયું? મારા ઉપર. તો અહીંયા હું એ કર્મ થયો. તો મી જ્યારે તમે લોકો, જ્યારે તમારો ઓબ્જેક્ટ મી હોય અને તમે એને વાક્યની શરૂઆતમાં મૂકો, એટલે તમારે ફરજિયાત કરતા વિભક્તિનું રૂપ મૂકવું પડે, યાદ રાખજો. મી હોય તો આય મૂકાય, હર હોય તો સી મૂકાય, હિમ હોય તો હિ મૂકાય, કારણ કે વાક્યની શરૂઆતમાં હંમેશા કરતા વિભક્તિનું રૂપ જ મૂકવું પડે, કદી કર્મ વિભક્તિ આવે નહીં, રાઈટ. તો મી એ આપણું કર્મ હતું, ત્યાં શું થઈ ગયું? મીનું આઈ. હવે દેખો અહીંયાથી આપણા જે બીજા જે ચાર વાક્ય છે એ છે પૂર્ણ ભૂતકાળના. પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદ, સોરી, કર્મ એકવચન હોય તો ભલે, બહુવચન હોય તો ભલે, હંમેશા હેડ જ આવે, રાઈટ. તો આઈ હેડ બીન ઇન્વાઇટેડ, આઈ હેડ બીન ઇન્વાઇટેડ બાય માય ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ, બરાબર. તો પૂર્ણ ભૂતકાળ છે એટલે પણ બિન આવે. પૂર્ણકાળ હોય એટલે ભૂતકૃતિની આગળ તમારે હંમેશા બિન મૂકવાનું ભૂલવાનું નથી, રાઈટ. તો વાક્ય શું થયું? આઈ હેડ બીન ઇન્વાઇટેડ બાય ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ, માય નથી,
नेक्स्ट, द पोलिस हैड कॉट ऑल द थीव्स. फरी पाछ हेड कॉट से आपणू क्रियापद, राइट. ऑल द थीव्स से आपणू कर्म छे, तो ऑल द थीव्स हेड बीन कॉट. ऑल द थीव्स कर्म, કાર્યપ્રવણ સહાયકાર ક્રિયાપદ હેડ, તો હેડ કોટનું કોટ જ આવે, પણ આગળ શું ભૂલવાનું નથી, બીન. તો ઓલ ધ થીવ્સ હેડ બીન કોટ બાય ધ પોલીસ, રાઈટ. ઓલ ધ થીવ્સ હેડ બીન કોટ બાય ધ પોલીસ. નેક્સ્ટ, લાસ્ટ 10 સ્ટુડન્ટ્સ હેડ સબમિટેડ ધ અસાઇનમેન્ટ્સ. લાસ્ટ 10 સ્ટુડન્ટ્સ હેડ સબમિટેડ ધ અસાઇનમેન્ટ્સ. હવે અહીંયા હેડ સબમિટેડ છે આપણું ક્રિયાપદ છે, બરાબર. તો આપણું કર્મ શું થાય, એની બાજુમાં હોય એ કર્મ હોય, તો ધ અસાઇનમેન્ટ્સ છે આપણું કર્મ થયું. તો ધ અસાઇનમેન્ટ્સ હેડ બીન સબમિટેડ બાય લાસ્ટ 10 સ્ટુડન્ટ્સ. The assignments had been submitted by last 10 students, right? Next, they had cleaned the house. They had cleaned the house. હવે ફરી પાછું ક્રિયા કઈ છે અહીંયા, had cleaned, right? તો એની બાજુમાં કર્મ શું થયું, the house. તો ધ હાઉસ કાળ પ્રમાણ સહાયકાર ક્રિયાપદ આપેલું જ છે, હેડ. ધ હાઉસ હેડ બીન ક્લીન્ડ બાય ધેમ. ધ હાઉસ હેડ બીન ક્લીન્ડ બાય ધેમ, રાઈટ. તો અહીંયા આપણે 20 વાક્ય જોયા, તો L5 છે એ તમારે લખવાનું રહેશે, રાઈટ. હવે L6 ની અંદર આપણને શું કહી છે, તો કે લુક એટ ધીઝ એક્ઝામ્પલ્સ એન્ડ ઓબ્ઝર્વ પ્લેસિંગ ઓફ વર્ડ્સ ઇન ધ બ્લોક, ફિલ અપ ધ બ્લોક્સ ફોર ધ રિમેનિંગ સેન્ટેન્સીસ, પ્રેક્ટિસ સમ મોર સેન્ટેન્સીસ ફ્રોમ L5. તો L5માં તમારે પ્રેક્ટિસ કરવાની છે સેન્ટેન્સીસ નંબર 3, 7, 9, 10, 14, 15, 18 અને 20. અહીંયા આપણને કેટલાક વાક્ય આપ્યા છે, પહેલાં શું કહેવા માગે છે જોઈએ આપણે. તો કે એક્ઝામ્પલ, દિવ્યા ઇટ્સ અ બનાના એવરી ડે, આપણે L5નું પહેલું વાક્ય છે. હવે અહીંયા જે સપોઝ કે રેક્ટેંગલ છે, પછી એવી રીતે માની લો કે અહીંયા રાઉન્ડ છે, રાઈટ. પછી અહીંયા જેને કહેવાય કે આ ટાઈપની મતલબ નિશાની છે, બરાબર. હવે પહેલાં વહેલાં જાણી જે છે એ ડુઅર છે, પછી છે એક્શન છે, અને આ જે છે એ કર્મ છે, બરાબર. તો એક્ટિવમાંથી પેસિવ કરીએ છીએ આ પહેલાં જેવું જ છે. આ પાર્ટ છે અહીંયા આવી ગયો છે અ બનાના. હવે આ જે છે વચ્ચેનો જે ભાગ છે અંડાકાર, એ તો એને જ રહ્યો, પણ અહીંયા ઇટ્સ હોય તો ઇઝી ટર્ન થઈ જાય, બરાબર. અને બાય જે છે એ આ ટાઈપનું જે ઇન્ડિકેશન આપ્યું છે એમાં બાય મૂકવાનું, અને જે સેમ ટુ સેમ જે લંબચોરસ હતું છેલ્લે જતું રહ્યું દિવ્યા, બરાબર. ફરી એક વાર જોઈ લઈએ, જે આ ટાઈપનું ઇન્ડિકેશન આપેલું છે, બરાબર. અ બનાના મતલબ એ કર્મ, તો આ ટાઈપનું જે છે એ છેલ્લે હોય, ક્યાં જતું રહ્યું, પહેલે. અંડાકાર છે એ વચ્ચે ને વચ્ચે આવ્યું, પણ જે ક્રિયાપદ છે એનું પેસિવ હોય, એનું ક્રિયાપદ મૂકવાની અંદર, તો ઇઝી ટર્ન. વધારાનું આવ્યું શું, બાય. અને જે ડુઅર હતા એ છેલ્લે જતા રહ્યા દિવ્યા, બરાબર. હવે માની લો કે અહીંયા આપણે લખ્યું છે નેહલ રાઇટ્સ લેટર્સ, બરાબર. અત્યારે એક્ઝામ્પલ આપણે આપી દીધી ઉપર. હવે ડુઅર પહેલાં આવે તો નેહલ રાઇટ્સ અને લેટર્સ. હવે જે આ ટાઈપનું ઇન્ડિકેશન પહેલાં આપ્યું તો લેટર્સ, અંડાકારની અંદર શું થઈ જશે, ઇઝ રિટર્ન, સોરી લેટર્સ બહુ મજા એટલે આર રિટર્ન, અને અહીંયા બાય નામાં શું થઈ જશે, નેહલ, રાઈટ. એવી રીતે ચિન્ટુ બ્રોક ધ વિન્ડો યસ્ટરડે, તો ડુઅર કોણ છે, ચિન્ટુ. અહીંયા બ્રોક ધ વિન્ડો, બરાબર. યસ્ટરડે ધ વિન્ડો જ આવશે અહીંયા. તો અહીંયા
ધ વિન્ડો, પછી વોઝ બ્રોકન, અહીંયા બાય, અહીંયા ચિન્ટુ યસ્ટરડે, આવું વાક્ય બને. એટલે આ રીતે તમારે લોકોને આની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો અહીંયા એલ સિક્સ પૂરું કર્યું, એલ સેવનની અંદર પણ પેસિવ વોઇસ જેવું જ છે, એટલે એ જવા દઈએ. હવે કંઈ આપણે બીજી કંઈ જરૂરિયાત લાગતી નથી, બરાબર. ઓકે, હવે આપણે સીધું રાઇટિંગની અંદર જોઈએ. પહેલાંમાં તો બીજું કંઈ એલ ફાઇવ સુધી જ આપણે અગત્યનું છે, એલ સિક્સથી કંઈ કરવાની જરૂરિયાત છે નહીં. હવે સીધું આપણે રાઇટિંગ પ્રેક્ટિસની અંદર ખાલી એક જ વસ્તુ કરવાની છે કે જે એસે રાઇટિંગની અંદર આપણને પૂછાતું હોય છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ. મેં યુઝ ધીઝ પોઈન્ટ્સ, મતલબ જે પ્રોબ્લેમ છે હાઉસ વાઇફના, રાઇટ, એના વિશે તમારે લોકોએ એસે લખવાનો છે, બાકી બીજી કશું કરવાની જરૂરિયાત છે નહીં. તો અહીંયા આપણે ચોથું યુનિટ પૂરું થયું, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે નવો ટોપિક જોઈશું, રાઈટ. તો અહીંયા આપણે યુનિટ 4 પૂરું, બરાબર. હોમવર્કની અંદર ખાસ એલ ફાઇવ છે, ખાસ લખી નાખવાનું છે, બરાબર. અને એક્ટિવ પેસિવમાં જો હજી સમજણ ના પડી હોય તો તમે લોકો જે એના વિડીયોઝ છે એ એકાદી વખત જોઈ લેજો બધા, બરાબર. ઓકે, ચલો બાય.